1933માં બંધાયેલી ભગવાનનગરની ચાલી આજે અમદાવાદની સૌથી સ્વચ્છ સુઘડ અને સુવ્યવસ્થિત ચાલી છે, જ્યાં 30 મકાનમાં વિવિધ જ્ઞાતિના લોકો સંપૂર્ણ સહકાર અને ભ્રાતૃભાવથી રહે છે, જેની સામાજિક સેવા પ્રવૃત્તિની ઝલક અહીંયા રજૂ કરીએ છીએ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપો જ્યોતિર નમોસ્તુતે. હિન્દુ જીવનશૈલી વિશ્વની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ વિશ્વ માર્ગદર્શક જીવનશૈલી છે, જેમાં વિશ્વ બંધુત્વની ભાવના ઉચ્ચ સ્થાને છે અને ચારે દિશાઓમાંથી અમને કલ્યાણકારી અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ એવી મુક્ત અને સર્વસ્વીકૃત ભાવનાથી સભર છે. આજે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીથી પીડાય છે. વિશ્વના લોકો સતત અસલામતી, ભય, ચિંતા, તિરસ્કારની દિશામાં ગરકાવ થઈ રહ્યા છે, ત્યારે વિશ્વમાં એકમાત્ર ભારત દેશ એવો છે કે જેના પ્રધાનમંત્રીથી માંડીને દેશના નાનામાં નાના છેવાડાના નાગરિકોએ એકજૂટ થઈને આ મહામારીને હરાવવા માટે, સફળતાપૂર્વક વિશ્વને બચાવવા માટે સંગઠિત થઈ પોતાની સામૂહિક, સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક શક્તિઓને કામે લગાડી છે. વિશ્વના કહેવાતા શિક્ષિત, વિકસિત અને સુસંસ્કૃત રાષ્ટ્રો પણ જ્યાં હારી ગયા છે, તેમના દેશના નાગરિકોને કે તેમના અર્થતંત્રને બચાવવામાં નિષ્ફળ ગયા છે, ત્યારે આપણે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વ શૈલી, દીર્ઘદ્રષ્ટિ, તત્કાલ નિર્ણય શક્તિ, દ્રઢ સંકલ્પ શક્તિ, જનહિતમાં અઘરામાં અઘરા શક્ય ન હોય તેવા કડકમાં કડક નિર્ણયો લેવાની શક્તિ ને કારણે સૌથી ઓછા નુકસાન અને સૌથી ઓછા મૃત્યુદર સાથે સફળ થઈ શક્યા છે. યથા રાજા તથા પ્રજા એ નિયમ અનુસાર શ્રી નરેન્દ્ર મોદીજી સાથે સમગ્ર દેશના ડોક્ટરો, તબીબી સહાયકો, પોલીસ, લશ્કરી જવાનો, સરકારી, અર્ધ સરકારી, બિન સરકારી સંસ્થાઓના કર્મચારીઓ પોતાના જીવના જોખમે પ્રજાને બચાવવા પોતાના જીવની પરવાહ કર્યા વિના સેવા પરમો ધર્મ એ પંક્તિને ચરિતાર્થ કરી રહ્યા છે. દેશના ખૂણે ખૂણે, શહેરોમાં કે ગામડામાં, ઉદ્યોગપતિ કે રોજમદાર, શિક્ષકથી વિદ્યાર્થી, શેઠથી ચાકર, ખેડૂતથી ખેત મજૂર, સૌ કોઈ પોતાની રીતે રાષ્ટ્રને આ આફતમાંથી ઉગારવા માટે ફૂલ નહીં ને ફૂલની પાંખડી દ્વારા રાષ્ટ્ર સેવામાં આહુતિ સાથે સહયોગ આપી રહ્યા છે. નાનામાં નાનો માણસ પણ આર્થિક રીતે સમય આપી, સહકાર આપી બીજાને જાગૃત કરવામાં કે મદદરૂપ થવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપી રહ્યો છે, જેનાથી આ વિકરાળ પરિસ્થિતિમાંથી સુખરૂપ બહાર નીકળી વિશ્વ માટે માર્ગદર્શક રૂપ બની શકીશું એમાં કોઈ શંકા નથી. ભારતીય કુટુંબ વ્યવસ્થામાં ગળથૂથીથી જ આપવામાં આવતા સંસ્કારો જેવા કે કુટુંબ ભાવના, ભ્રાતૃભાવ, સેવા, દાન, ધર્મ, પરોપકાર, ટુકડામાંથી ટુકડો આપો તો હરી આવશે ઢૂંકડો એ શ્રદ્ધા સાથે અડોશ પડોશની, બીજા રાજ્યની કે બીજા દેશની વ્યક્તિને પણ ધર્મ, જ્ઞાતિ, જાતિ, પ્રાંત જેવા ભાગલાવાદીથી દૂર રહી જીવાડવા, બચાવવા, ટકાવવા અને વિકસાવવા માટે પુનઃસ્થાપન જેવી પ્રવૃત્તિમાં સહયોગી બનીને મદદરૂપ થવું, આ સંસ્કારોથી જ આ સફળતા પ્રાપ્ત થઈ છે. નમસ્કાર.